ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા જઈએ. પરંતુ આળસને કારણે અથવા અન્ય કારણોસર આપણે મતદાનનો અધિકારનો ઉપયોગ નહીં કરવાને કારણે આપણી મજબૂત લોકશાહીને લાંબા ગાળે નુકસાન થવાની શક્યતા છે. પહેલાં કરતાં મતદાન કરવા માટેની જાગૃતિ આવી છે. ઇલેક્શન કમિશનર, અલગ અલગ એનજીઓ એ પણ બધાને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. અલગ અલગ સંસ્થાઓ દ્વારા મતદાનના અધિકારનો ઉપયોગ કરવા માટે લોકોને અપીલ પણ કરવામાં આવે છે. એના કારણે પણ મતદાનમાં ટકાવારીમાં વધારો થયો છે. મારી આપ સૌને વિનંતી છે કે આપના મળેલ મતદારના અધિકારનો ઉપયોગ કરો, આપણી લોકશાહીને વધુ મજબૂત કરો. અને જે પહેલીવાર જે યુવાનોને મતદાનનો અધિકાર મળ્યો છે, સ્વાભાવિક છે એમને એનો આનંદ પણ હશે અને મતદાનનો અધિકાર નો ઉપયોગ કરવા માટે તલ્પા પણ હશે. મારે એ સૌને પણ વિનંતી કરી છે કે આપ સૌનો પણ આ જે અધિકાર આપને પ્રાપ્ત થયો છે એનો ઉપયોગ કરીને આપણા દેશને, આપણા દેશની લોકશાહીને વધુ મજબૂત કરવામાં આપનું યોગદાન આપો અને અપાવો એવી આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું. ધન્યવાદ. નવસારી લોકસભામાં 4 વિધાનસભા પણ આવે છે, લોકો અસમંજસમાં છે, તેમને શું અપીલ કરશો? સુરત શહેરમાં નવસારી સંસદીય મત વિસ્તારના 4 વિધાનસભા આવે છે. એમાં મજૂરા વિધાનસભા છે, 84 વિધાનસભા છે, ઉધના વિધાનસભા છે અને લિંબાયત વિધાનસભા છે. આ ચારે મળીને લગભગ 13 લાખ જેટલા વોટર્સ એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. સુરતની સીટ બિનહરીફ થવાને કારણે સુરતમાં હવે વોટિંગ નહીં થશે એ પ્રકારની ગેરસમજ નવસારી સંસદીય મત વિસ્તારના મતદારોમાં છે. અમે એના માટે પ્રયત્ન કર્યો છે. આરો તરફથી એમણે પણ પ્રેસ કરીને, કલેક્ટરશ્રીએ પણ બધાને જાણ કરી છે. મીડિયા, ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાએ પણ લોકોને એની સમજ આપવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે. અલગ અલગ પાર્ટીના કાર્યકર્તાઓ પણ એના માટે જાગૃતતા લાવવાના પ્રયત્નમાં છે. મહદઅંશે ગેરસમજને દૂર કરવામાં સફળતા તો મળી જ છે, પરંતુ હજુ પણ જો કેટલાક લોકોના મનમાં કોઈ ગેરસમજ હોય તો એ વિચારી લે કે સરહદ દરવાજાથી જે રિંગ રોડ અઠવા ગેટ સુધી આવે છે એનો વેસુ તરફનો, સર્કિટ હાઉસ તરફનો વિસ્તાર, મજરા ગેટ, નવી સિવિલ હોસ્પિટલ, એની આગળનો વિસ્તાર ચીખલી સુધી, નવસારીને આગળ સુધી, ઉધના દરવાજાથી વેસ્તાન સુધી કે એના આગળ સુધી, અને લિંબાયત, ગોળાદરા, ડિંડોલી આ બધો જ વિસ્તાર એ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. માં પાલનપુર, પાલ વિસ્તાર પણ એ પણ નવસારી સંસદીય મત વિસ્તારમાં આવે છે. ત્યાંના મતદાર ભાઈ બહેનોને મારી વિનંતી છે કે આપને ત્યાં સરકાર દ્વારા પણ સ્લીપ મોકલવામાં આવી છે. ભારતીય અલગ અલગ પાર્ટી જે આપણા દેશમાં છે એ તમામ પાર્ટીઓ પણ પોતાના કાર્યકર્તાઓ માટે સંપર્ક કર્યો હશે. તો આપણે મતદાનનો અધિકાર કરો, કોઈ ગેરસમજ હોય તે ગેરસમજ દૂર કરો અને મતદાનનો અધિકારનો ઉપયોગ કરીને આ મતદાનનો લાભ લો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. ધન્યવાદ. ચૂંટણીના મતદાનને લઈને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલે અપીલ કરી છે. સી આર પાટિલે નાગરિકોને મતદાનની અપીલ કરી, પહેલા કરતા મતદાન કરવામાં જાગૃતિ આવી હોવાની વાત પણ તેમણે કબૂલી.